નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 ગણિત એનું નવમું પ્રકરણ બેઝિક પદાવલિઓ અને નિર્દેશમોનો આપણે 8મો ભાગ કરવા જઈ રહ્યા. 8મા ભાગની અંદર આપણે 9.4 સ્વાધ્યાય છે એ આપણે કરીશું. આ બેઝિક પદાવલિઓના જે ગુણાકાર છે એ ગુણાકાર આપણે ખાસ કરીશું. તો તૈયાર થઈ જાઓ નોટબુક અને પેન લઈને. અહીં જે દાખલા કરવામાં આવ્યા હતા કહેવામાં આવ્યું એ દાખલા ફટાફટ નોટબુકમાં પણ કરજો અને સારી રીતે સમજો. ચલો 9.4 એના દાખલો પહેલો કરીએ છીએ. ગુણાકાર કરો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. આ અગાઉ આપણે 7મા ભાગની અંદર એક પદીનો દ્વિપદી અને ત્રિપદી સાથે પણ ગુણાકાર કર્યો, એ પણ તમને સરળતાથી આવડે. હવે અહીં આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો. તો પહેલો દાખલો લઈએ છીએ. 2x+5 અને 4x-3 નો ગુણાકાર કરવા. ચલો રકમ લખી દઈએ પહેલે 2x+5 થી 4x-3. હવે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકારનો મતલબ શું થાય? તો કે એમ સમજી લો કે આપણે દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર કરવો. તો અહીંયા જે બે પદ આપેલા છે ને 2x અને 5, એ બંને પદને આપણે અલગ રકમ નાખી, એક 2x કરીએ બીજું 5 તો શું થશે ખબર? 2x છે એ 4x-3 ને પણ ગુણશે અને 5 છે એ પણ 4x-3 ને ગુણશે. ફરીથી 2x એ 4x-3 ને ગુણશે અને 5 છે એ પણ 4x-3 ને. હવે ભાગલા પાડી દઈએ અહીંયાથી. 2x પહેલે લખી દઈએ આપણે અને પછી ગુણાકાર 4x-3 બરાબર. હવે બીજું પદ આવશે અહીંયા 5 છે, તો એ 5 પદ કોને ગુણશે? તો 4x-3 ને. લખી દઈએ 4, 5, 10, 4, 1, 4. તો તમે જુઓ શું થયું? કઈ જ નથી થયું. આપણે વિભાજનનો ગુણધર્મનો નિયમનો ઉપયોગ કરીએ છીએ કે 4x-3 બે વખત લખેલું છે. કાયરું 4x-3 પેલા જે પદ છે દ્વિપદી એનો પેલો ભાગ છે 2x અહીંયા મૂક્યો, 5 છે બસ આટલું જ કર્યું છે. તો યાદ રાખવા માટે એટલું કે છેલ્લું પદ બે વખત લખી દેવાનું, 5 છે 4x-3 4x-3, પેલો ભાગ છે આગળ લખી દો 2x, 5 છે પાછળ લખી નાખો. હવે તો ગુણાકાર એક પદીનો દ્વિપદી તમને આવડે છે બરાબર. 4 2 8 લખી દઈએ 8 અને x ગુણ્યા x એટલે 8x નો. હવે 2x-3 તો 3 2 6 અને માઇનસ છે બરાબર, તો માઇનસ આવશે તો માઇનસ લખીએ 3 2 6 6x પ્લસ. હવે વારો આવશે 5 અને 4x, 5 6 20x ને વત્તા છે એટલા માટે વત્તા 20x લખી છે. 20x 5 × 3 એટલે 5 3 15 પણ માઇનસ છે 3, માઇનસ એટલે મૂકી અને 5 3. હવે અહીંયા જો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો વચ્ચેનું પદ જે છે એ મોટા ભાગે સમાન આવતું હોય તો એનો સરવાળો કે બાદબાકી આપણે કરી શકીએ. જો અહીંયા 6x છે 20x ચલ સમાન છે તો સરવાળો કે બાદબાકી થશે, વત્તા ઓછા ઓછા થશે એટલે 20 માંથી 6 જશે તો 14, મોટા કોણ છે 20 છે અને પ્લસ છે તો પ્લસ 14x આવશે. તો લખીએ 8x એમનેમ લખી દઈએ આપણે, વત્તા 14x. આ થયો 2x+5 4x-3 નો. તો આ ગુણાકાર જે છે ખાસ તમે એટલી જ બાબત રાખવાની કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. ચલો આવો જ દાખલો જે બીજો જે છે એ તમારે જાતે કરવાનો બરાબર આવડશે જોઈએ, તો પછી આપણે ત્રીજો દાખલો પણ કરી શકીએ. તો બીજો દાખલો હજી એક વખત પ્રેક્ટિસ માટે જોઈએ કે તમે પ્રેક્ટિસ માટે વખત આપણે કરી પણ શકીએ. ચલો y-8 અને 3y-4, તો શું કરશું? 3y-4 છે બે વખત લખી દઈશું, વાય અને 8 છે એ બંને એક એક બાજુ મૂકી દઈએ. ચલો બરાબર y×3y-4, અહીંયા ઓછા છે માટે અહીંયા ઓછા મૂકી દઈશું, ઓછા 8 છે માટે 8, બીજા કૌંસમાં 3y-4 બરાબર. ફરીથી મેં તમે કીધું 3y-4 બે કૌંસમાં છે, જો તો વાય અને 8 ક્યાં ગયા? તો વાય પહેલામાં મૂક્યા અને ઓછા 8 ક્યાં મૂક્યા? બીજા પદ પાસે. ગુણાકાર y×3y એટલે 3y નો વર્ગ થશે ને,
એકપદી નું એકપદ દ્વિપદી સાથે ગુણાકાર તમે આવડી ગયું છે, એટલા માટે ત્રણ વાય નો વર્ગ વાય ગુણ્યા ઓછા ચાર છે, ચાર વાય આપણે ઓછા ચાર વાય, અહીંયા ઓછા આઠ ગુણ્યા ત્રણ વાય બરાબર, અને ઓછા પછી થી નિશાની બદલાવી હોય તો પણ ચાલે. આપણે શું કરી દઈએ કે ઓછા ની નિશાની મૂકી દઈએ છીએ અને પછી જવાબ આપણે કૌંસમાં મૂકી દઈએ છીએ. આપણે કૌંસ પણ અહીંયા કરી શકાય અથવા તો ગુણાકાર પણ. આઠ તેરી ચોવીસ એટલે ઓછા ચોવીસ, આઠ ચોક બત્રીસ, માટે અહીંયા શું મૂકી દેશો બત્રીસ. પછી આપણે એને કૌંસ કરી શકીએ, કૌંસ કરીને પણ આપણે દાખલો કરી શકીએ. ચલો આગળ જઈએ, આપણે શું કરીશું, આપણે ત્રણ વાય નો વર્ગ જો અહીંયા આપણે મેં તમને વાત કરી હતી તો આપણે કૌંસ મૂકી દઈએ તો એની નિશાની સાથે એનો આકાર બદલે, ત્રણ વાય નો વર્ગ ઓછા ચાર વાય. હવે કૌંસની બહાર ઓછા છે એટલે બંને પદને નિશાની આપણે બદલાવી પડે, વત્તા ઓછા ઓછા એટલે ચોવીસ વાય ઓછા થશે, ચોવીસ વાય ઓછા ચોવીસ વાય લખી દઈએ આપણે પેલે, પછી ઓછા ઓછા વત્તા એટલે વત્તા કેટલા લખશો બત્રીસ. હવે ચાર વાય ઓછા છે ને ચોવીસ વાય ઓછા છે, બંનેનો વત્તાકાર થશે ને કારણ કે ઓછા માઇનસ માઇનસ પ્લસ થશે, ત્રણ વાય નો વર્ગ એમને રહેશે, ત્રણ વાય નો વર્ગ એમને ઓછા ચોવીસ ને ચાર અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ વાય મૂકી દઈએ આપણે અને વત્તા બત્રીસ, અહીંયા આપણે માઇનસ મૂકી દઈએ બરાબર, અહીંયા આપણે માઇનસ એક અહીંયા નિશાની મૂકવાથી ત્રણ વાય નો વર્ગ ઓછા અઠ્યાવીસ વાય વત્તા આ થયો આપણો. ચલો ત્રીજો દાખલો કરીએ, માઇનસ મુકાઈ ગયો અહીંયા, હવે ત્રીજો દાખલો બે પોઈન્ટ પાંચ એલ ઓછા ઝીરો પોઈન્ટ પાંચ એમ, બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ એમ. આગળ જતા આપણે નિત્યસમ પણ આવશે, પરંતુ અત્યારે આપણે એના ગુણાકારના નિયમથી જ આપણે ગણેલા. ચલો સૌ પ્રથમ શું કરશું, તો કે બે રકમ લખી દઈએ તો રકમમાં લખાઈ જશે બે પોઈન્ટ પાંચ એલ ઓછા ઝીરો પોઈન્ટ પાંચ એમ, બીજા કૌંસમાં લખશો બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ. હવે ફટાફટ બરાબર બે પોઈન્ટ પાંચ એલ લખી દઈએ પેલે, પછી બીજો કૌંસ છે એના ગુણાકારમાં મૂકે, બીજો કૌંસ છે એના ગુણાકારમાં બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ. હવે શું કરશે, આ જે બીજો ભાગ હતો ઝીરો પોઈન્ટ પાંચ એમ એ લખી દેશું ને લખવાનો, ઓછા ઝીરો પોઈન્ટ પાંચ એમ અને બીજા કૌંસમાં આખો બે પોઈન્ટ પાંચ એલ વત્તા આઠ. ગુણાકાર બોલતા જાઓ, બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ, એક એક પછી પોઈન્ટ છે એટલે છ પોઈન્ટ પચીસ, એલ ગુણ્યા એલ છે એલનો વર્ગ થશે, લખી નાખીએ આપણે છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ જવાબમાં લખીએ છો બરાબર. બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે પચીસ પચાસ એકસો પચીસ થશે, બે પછી પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ પચીસ થશે અને એલ અને એમ અલગ અલગ છે તો એલ અને એમ એક પોઈન્ટ પચીસ. હવે આનો ગુણાકાર કરશું આપણે, ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ પચીસ પચાસ એકસો પચીસ થશે, તો આપણે એટલે માઇનસની નિશાની મૂકી દઈએ પછી કૌંસમાં લખી દઈએ એક પોઈન્ટ પચીસ એટલે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ પચું પચું પચીસ બે પછી પોઈન્ટ છે એટલે ઝીરો પોઈન્ટ પચીસ એમ નો વર્ગ, તો આપણે ઝીરો પોઈન્ટ પચીસ વર્ગ અને કૌંસ પૂરું કરે બરાબર. હવે શું કરશું, કૌંસને છોડી નહીં, આ જે કૌંસ છે એની બારે ઓછા નિશાની હતી આપણે કૌંસ છોડી, તો સૌરમ બે પદ એમને એમ લખી દઈએ બરાબર છ પોઈન્ટ પચીસ એમ નો વર્ગ વત્તા એક પોઈન્ટ પચીસ એલ એમ. હવે શું થશે બોલો, કૌંસ છૂટશે એટલે વત્તા ઓછા 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 એક પોઈન્ટ પચીસ એટલે ઓછા અને વત્તા છે વત્તા ઓછા ઓછા, માટે શું થશે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એમનો. ચલો અહીંયા વચ્ચેનું પદ જોઈ લો, પ્લસ એક પોઈન્ટ પચીસ એલએમ છે માઇનસ એક પોઈન્ટ પચીસ એમ, બંને વિરોધી થશે એ બંને ઉડી જશે. હવે ફાઇનલ જવાબ શું રહેશે, છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ ઓછા આપણું જે છેલ્લું પદ હતું એ પછીના પદ બે ઉડી જાય છે એને બાદ બાકી થવાથી ઝીરો થશે, એટલા માટે આપણો જવાબ આવશે છ પોઈન્ટ પચીસ એલ નો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ પચીસ એલ નો. દાખલો ત્રીજો ચોથો છે એ તમારી જાતે કરવાનો બરાબર. હવે દાખલો આપણે પાંચમા તરફ જાય, ચલો રકમ લખી દઈએ અને પાંચમો દાખલો પણ તમે તમારી જાતે કરી શકશો કારણ કે એ પણ સહેલો છે, એ દાખલો આપણે ઉપર કર્યો છે એ મુજબનો છે. તો છઠ્ઠો દાખલો આપણે અપૂર્ણાંક વાળો છે એટલે આપણે લઈ લઈએ છીએ. ચલો સૌ પ્રથમ આપણે રકમ લખી દઈએ, ત્રણ ચતુર્થાંશ એ નો વર્ગ વત્તા ત્રણ બી નો વર્ગ અને પાછળનો ભાગ છે એ આપણે વીસ એનો ચાર ગુણાકાર કરીને મૂકી દઈએ, ચાર ગુણ્યા
એનો વર્ગ એટલે ચાર એનો વર્ગ, ચાર દુ આઠ, ચાર દુ આઠ, આઠ સત્યાવીસ બી નો હરમેશ ને જેમ આપણે કરીએ છીએ એમ પેલો ભાગ છે એ આના સાથે ગુણશે બરાબર. તો બરાબર કરીને ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ આ જે પેલો ભાગ છે લખીએ છીએ, આ આખો કૌંસ છે એ કૌંસમાં લખી દઈએ. હવે શું કરશું બોલો, અહીંયા વત્તા છે તો વત્તા ત્રણ ત્રણ બી નો વર્ગ, પેલો ભાગ જે હતો ચાર એનો વર્ગ, આઠ તૃતીયાંશ બી નો. ચલો અહીં તમે ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ ગુણ્યા ચાર એનો વર્ગ છે તો ચાર ચાર તો ઉડી જશે બરાબર. ચાર ચાર શું થશે, ઉડી જશે. એટલે કેટલા થશે, ચારતેરી બાર, ચારતેરી બાર, એનો બે ઘાત અને બે ઘાત એટલે કેટલા થશે, ચાર ઘાત. તો સોરી ચાર ચાર ઉડી ગયા માટે ત્રણ એનો ચાર ઘાત. હવે ફરીથી ત્રણ ચતુર્થાંશ એ છે અને અહીં આઠ તૃતીયાંશ બી નો વર્ગ છે તો ત્રણ અંશમાં છે, ત્રણ છેદમાં છે, ઉડી ગયા. ચાર એકા ચાર, ચાર દો આઠ એટલે બે વધ્યા, માત્ર બે જ વધશે એનો વર્ગ અને બીનો વર્ગ. તો આપણે લખી દઈશું માઇનસ બે એનો વર્ગ. ચલો આ બાજુ પણ એવું, ત્રણ બીનો વર્ગ છે અને માત્ર ચાર એનો વર્ગ છે તો ઉડશે નહીં, તો ચાર તેરી બાર અને એનો વર્ગ છે ને બીનો વર્ગ બંને વત્તા છે માટે બાર એનો વર્ગ અને બીનો વર્ગ. તો જવાબ લખશું બાર એનો વર્ગ. હવે ઉડશે, જો ત્રણ બીનો વર્ગ એના ગુણ્યા આઠ તૃતીયાંશ બીનો વર્ગ કરવાનો તો ત્રણ અહીં પણ છે, ત્રણ ત્યાં પણ છે, ઉડી જશે બીનો વર્ગ અને આઠ બીનો વર્ગ લેશે એટલે આઠ બીનો ચાર ઘાત લેશે, માઇનસ આઠ બીનો. અહીં તમે જોઈ શકો છો કે બે એનો વર્ગ બી વત્તા બાર એનો વર્ગ બી છે, એક માઇનસ છે એક પ્લસ, સજાતીય પદ છે માટે બાદ બાકી થશે કારણ કે એક પ્લસ છે એક માઇનસ, બાર માંથી બે જશે તો દસ મોટા છે બાર એને પ્લસ થશે, દસ એ વર્ગ બી પ્લસ થશે. તો સૌ પ્રથમ ત્રણ એનો ચાર ઘાત વત્તા દસ એ વર્ગ બી વર્ગ, પાછળ જે માઇનસ આઠ ચાર બી નો આઠ ચાર ઘાત હતો એ આઠ બી નો ચાર ઘાત. તો આ થયું આપણો. ચલો બીજો દાખલો જોઈએ, ગુણાકાર કરો. આ ગુણાકાર તમને આવડે છે કારણ કે અગાઉ પણ આપણે ગુણાકાર, પેલો ગુણાકાર લઈએ પાંચ ઓછા બે એક્સ જે છે ત્રણ વત્તા પાંચ ઓછા બે એક્સ એટલે કેટલા થશે બરાબર. તો આપણે રકમ પેલે લખી નાખીએ અને પછી તમને હરમેશ આપણે ગુણાકાર કરીએ છીએ એવી રીતે ગુણાકાર કરીશું. પાંચ એક્સ, પાંચ ઓછા બે એક્સ, બીજામાં ત્રણ વત્તા એક્સ. તો પાંચ નો ગુણાકાર ત્રણ એક્સ ત્રણ વત્તા એક્સ સાથે અને બે એક્સ નો ગુણાકાર પણ ત્રણ વત્તા એક્સ. સૌ પ્રથમ પાંચ લખીએ આપણે અને ગુણાકાર ત્રણ વત્તા એક્સ સાથે કરીએ ત્રણ વત્તા. હવે લઈએ છીએ માઇનસ બે એક્સ, બે માઇનસ બે એક્સ પછી ત્રણ વત્તા એક્સ લખીએ, કૌંસમાં લખશું ત્રણ વત્તા એક્સ. સમજાઈ ગયું ને, ફરીથી યાદ દેવડાવું કે બીજો કૌંસ છે આપણે પેલી બે વખત લખી દઈએ, પાંચ છે પેલે મૂકીએ છે બે એક્સ છે પાછળ, હવે શું થશે પાંચ તેરી પંદર, તો બરાબર પેલે પંદર લખી દઈએ. પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ અને વત્તા છે તો વત્તા પાંચ એક્સ થશે. ચાલો હવે અહીંયા વારો, બે એક્સ ગુણ્યા ત્રણ છે તો આપણે ત્રણ દો છ એ કૌંસમાં મૂકીશું, આપણે પેલે માઇનસ મૂકી દઈએ કૌંસમાં મૂકી દઈએ છીએ ત્રણ દો એક્સ, બે ગુણ્યા બે એક્સ ગુણ્યા એક્સ એટલે બે એક્સ નો વત્તા બે એક્સ. હવે અહીંયા કૌંસ છોડી દેશું એટલે નિશાની બદલાઈ જશે, બરાબર પંદર વત્તા પાંચ એક્સ ઓછા છ એક્સ ઓછા વત્તા ઓછા એટલે બે એક્સ નો. તમે જો અહીંયા પણ વચ્ચે પણ સજાતીય પદ આવી ગયા પાંચ એક્સ અને છ, તો એનો મતલબ એમ કે અહીંયા બાદ બાકી થશે છ એક્સ માંથી પાંચ એક્સ જશે તો એક એક્સ, તો બરાબર શું થશે પંદર મોટા છ હતા એટલે માઇનસ નિશાન ઓછા એક્સ બે એક્સ નો. તો આ દાખલો આપણો જવાબ છે. અને જો તમે ચલના ઘાત પ્રમાણે ગોઠવો તો માઇનસ બે એક્સ નો વર્ગ પેલે લખાય પછી એક્સ લખાય માઇનસ પ્લસ પંદર લખાય તો પણ તમે દાખલો જવાબ. અત્યારે આપણે આવલો દાખલો કરીશું. અહીં બીજો દાખલો જે છે એ તમારી જાતે કરવાનો કારણ કે બીજો દાખલો તમે કરી શકશો. ત્રીજો દાખલો કરીએ છીએ એનો વર્ગ વત્તા બી અને એ વત્તા બી નો વર્ગ, આ પણ આવી રીતે જ કરીએ છીએ આપણે. તો સૌ પ્રથમ મૂકી દઈએ આપણે એનો વર્ગ વત્તા બી એ વત્તા બી નો વર્ગ, તો એનો વર્ગ પેલે લખી અને એ વત્તા બી વર્ગ સાથે ગુણી લખીએ વર્ગ ગુણાકાર કૌંસમાં એ વત્તા, ચલો હવે આ બી બી સાથેનો ગુણાકાર કરીએ
તો પાછળ લખીએ વત્તા બી આખું પદ એ વત્તા બી નો એનો વર્ગ નો એ સાથે બરાબર તો એ ગુણ્યા એ એ અને બે ઘાત અને એક ઘાત એટલે ત્રણ ઘાત ત્રણ ઘાત લખી એનો ત્રણ ઘાત વત્તા છે એનો વર્ગ અને બીનો વર્ગ એટલે એનો વર્ગ બીનો વર્ગ લખી દઈએ એનો વર્ગ અને બીનો અહીંયા બી અને એ છે તો માત્ર એ અને બી આવશે તો અહીંયા લખી દઈએ વત્તા એ બી બી ગુણ્યા બી નો વર્ગ એટલે કે બી એક ઘાત અને બી બે ઘાત એટલે બીની ત્રણ ઘાત લખશું વત્તા અહીં વચ્ચે કોઈ એવા પદ નથી કે જેનો સજાતીય પદ આખા પદમાં સજાતીય પદ ક્યાંય જોડતી નથી માટે છેલ્લો જવાબ જે છે એ તમારો આપણો આ થયો એનો વર્ગ વત્તા એનો વર્ગ બી નો વર્ગ વત્તા એ બી વત્તા બી નો ચોથો દાખલો જે છે એ આપણે કરીએ ચલો ચોથો દાખલો પી નો વર્ગ ઓછા ક્યુ નો વર્ગ અને બે પી વત્તા તો સૌ પ્રથમ આપણે પી નો વર્ગ લખી દઈશું તો લખીએ બરાબર કરીને પી નો વર્ગ એનો ગુણાકાર બે પી વત્તા ક્યુ સાથે ગુણાકાર બે પી હવે બોલો જાય શું લખશો હા સરસ માઇનસ ક્યુ નો વર્ગ માઇનસ ક્યુ નો વર્ગ એટલે કૌંસમાં લખશું બે પી વત્તા ચલો ગુણાકાર ફટાફટ કરતા પી નો વર્ગ અને બે પી નો વર્ગ એટલે કેટલા થશે પી નો ત્રણ ઘાત બે પી નો ત્રણ ઘાત પી નો વર્ગ અને ક્યુ શું થશે પી નો વર્ગ ક્યુ ગાય આવવાનો ક્યુ નો વર્ગ અને બે પી માઇનસ છે તો માઇનસ મૂકી દઈએ આપણે પેલે એ કૌંસ મૂકી દઈએ કૌંસ બદલા કૌંસ માઇનસ જો આગળ આવે તો આપણે કૌંસ કરી દેવાનું જેથી બધાને બદલાય છે એટલે ક્યુ નો વર્ગ અને બે પી એટલે શું થશે બે પી ક્યુ નો ઓછા ઓછા વત્તા એટલે અત્યારે વત્તા 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 કરીએ ક્યુ નો વર્ગ અને ક્યુ નો એક ઘાત એટલે ક્યુ નો ત્રણ ઘાત થશે હવે કૌંસ છૂટશે એટલે નિશાની બદલશે બરાબર કરીને પેલા બે પદ તો એમ એવા બે પી નો ઘન વત્તા પી નો વર્ગ ક્યુ અહીંયા માઇનસ પ્લસ માઇનસ બે પી ક્યુ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ તો એટલું યાદ રાખવાનું કૌંસની બહાર માઇનસ હોય તો અંદરની બધી જશે સજાતીય પદ છે અહીંયા કોઈ બી નો ઘન વાળું તો કોઈ નથી બી ના વર્ગ વાળું તો કોઈ નથી ક્યુ ના વર્ગ વાળું કોઈ કોઈ નથી ક્યુ ના ઘન વાળું કોઈ નથી પણ છેલ્લો જવાબ આ છે સજાતીય પદ ન હોવાથી આપણા માટે ચલો રાખો ત્રીજો કરી અહીંયા પણ આપણે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ એટલે ગુણાકાર છે પરંતુ અમુક પદ વચમાં મૂકે ચલો દાખલો કરીએ આપણે એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા પાંચ વત્તા પચીસ ઉમેર્યા છે મતલબ એમ કે ગુણાકાર તો છે પણ આપણે વધારાના પચીસ ઉમેરીને એ સાદુરૂપ આપીએ દાખલો કરીએ ચલો પેલી રકમ લખીએ છીએ એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા પાંચ મતલબ એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા પાંચ અને વત્તા પચીસ છે તો પેલે બે પદ નો ગુણાકાર કરીએ એ દ્વિપદી નો દ્વિપદી સાથેનો ગુણાકાર છે કેમ કરશો તો સૌ પ્રથમ એક્સ નો વર્ગ મૂકી દઈએ આપણે પછી ગુણાકારમાં એક્સ વત્તા પાંચ લઈ લઈએ ને તો હવે ગુણાકારમાં એક્સ વત્તા પછી શું લખશું માઇનસ પાંચ છે એનો ગુણાકાર એક્સ વત્તા પાંચ સાથે પાંચ એક્સ વત્તા સૌથી છેલ્લે વત્તા પચીસ હતા તો વત્તા પચીસ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ કેટલો થશે એક્સ નો ત્રણ ઘાત લખી નાખી બરાબર એક્સ નો ત્રણ ઘાત એના પછી શું થશે એક્સ નો વર્ગ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ નો વર્ગ હવે ઓછા પાંચ ગુણ્યા એક્સ પાંચ એક્સ બરાબર માઇનસ પણ મૂકી શકાય અને કૌંસ સાથે પણ કરીશું આપણે કૌંસ મૂકી દઈએ પછી કૌંસમાં આપણે ગુણાકાર કરીશું પ્લસ પાંચ એક્સ કૌંસમાં ખાલી પાંચ એક્સ લખશો પચ્યું પચ્યું પચીસ અને વત્તા પચીસ લખ કૌંસ પૂરો વત્તા પચીસ હવે કૌંસ છોડીએ છે તો પેલા બે પદ તો એમને મળશે એક્સ નો ઘન વત્તા પાંચ એક્સ નો હવે કૌંસ ની બારે માઇનસ છે એટલે બંને નિશાની બદલશે પાંચ એક્સ ની વત્તા હતી તો માઇનસ એક્સ માઇનસ અને પ્લસ છે તો પણ પચીસ વત્તા પચીસ સજાતીય પદ કોણ છે તો કે આપણે સજાતીય પદ માત્ર આંકડો જ છે બરાબર મતલબ બાકીના છે એ જવાબ આવી જશે તો લખી નાખીએ એક્સ નો ઘન વત્તા પાંચ એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ ઓછા પચીસ ને વત્તા પચીસ ઉડી જશે તો આપણે બંનેને ઉડાડી નાખીએ અત્યારે તને કરી અને ઉડાડી નાખીએ તો આપ શૂન્ય થઈ જશે જે આપણે અહીંયા લખતા તો એક્સ નો ઘન વત્તા પાંચ એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ ચલો બીજો દાખલો
બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, કારણ કે એના જેવો ને જેવો દાખલો છે, થોડોક જ ફરક છે. પેલો દાખલો જેમ આપણે કર્યો છે એવો દાખલો તમે કરશો તો તમને આવડી જશે. બીજો દાખલો ટી વત્તા એસ નો વર્ગ, ટી નો વર્ગ ઓછા એસ, બરાબર. એ દાખલાની રકમ લખી દઈએ આપણે. દાખલો સૌ પ્રથમ રકમ લખીએ ટી એસ નો વર્ગ, બીજા કૌંસ ટી વર્ગ ઓછા એસ. હવે શું કરીશું? ઓકે, ટી નો ગુણાકાર ટી નો વર્ગ ઓછા એસ સાથે. હર હંમેશા આપણે કરીએ છીએ એમ ગુણાકાર કરતા જઈએ આપણે. તો બરાબર ટી મૂકીએ અને કૌંસમાં મૂકીએ ટી નો વર્ગ ઓછા એસ, બીજા કૌંસમાં શું લખશું? એસ નો વર્ગ સાથે નો ગુણાકાર, એસ નો વર્ગ ટી નો વર્ગ ઓછા. ગુણાકાર બોલતા જાઓ, ટી નો ટી ગુણ્યા ટી નો વર્ગ એટલે કેટલો થશે? ટી નો ઘન, લખી દઈએ ટી નો ઘન ઓછા ટી ગુણ્યા એસ એટલે ટી એસ વત્તા એસ વર્ગ, અને ટી વર્ગ એટલે શું થશે? વત્તા એસ વર્ગ અને ટી વર્ગ, અને એસ વર્ગ અને એસ એટલે થશે એસ નો ત્રણ ઘાત એટલે માઇનસ. હવે તમે જો અહીંયા કોઈ સજાતીય પદ છે નહીં, માત્ર આ છેલ્લો જવાબ આપણો થશે. ટી નો ઘન વત્તા એસ ટી વત્તા એસ વર્ગ ટી વર્ગ ઓછા એસ નો. ચલો ચોથો દાખલો, ચોથો દાખલો છે થોડોક લાંબો છે, પરંતુ જોવાથી લાંબો દેખાશે, પણ બે વખત દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર, અહીં અને અહીં, અહીં અને અહીં દ્વિપદી નો ગુણાકાર, પાછળ છે એક પદી નો દ્વિપદી સાથે. ત્રણ વસ્તુ અને સમાજ થાય છે, દ્વિપદી નો દ્વિપદી નો ગુણાકાર બે વખત અને એક પદી નો દ્વિપદી સાથે એક. ચલો દાખલો કરી, સૌ પ્રથમ આપણે રકમ લખી નાખીએ, એ વત્તા બી પેલા કૌંસમાં ઓછા બીજા કૌંસમાં ઓછા ડી વત્તા કરીએ છીએ, જો કૌંસ એ ઓછા બી અને ટી ઓછા ડી એટલે આવશે એક પદી નો દ્વિપદી. તો એ વત્તા બી અને સી ઓછા ડી છે એનો ગુણાકાર કરીએ છીએ આપણે. ચલો લખીએ એ ગુણ્યા, હવે ગુણાકારની નિશાની આપણે ભૂલી જઈએ, યાદ રાખજો કૌંસની આગળ અને કૌંસની આગળ કોઈ પણ નિશાની વગેરે આપણે ચલ મૂકી દઈએ છીએ, એનો મતલબ એમ કે એ કૌંસ સાથે ગુણે છે. આપણે બીજું પદ લખીએ છીએ સી ઓછા ડી, પછી અહીંયા વત્તા હતો તો વત્તા લખીએ છીએ, બી છે માટે બી લખી અને સી ઓછા ડી લખી દઈએ છીએ, બી કૌંસમાં સી ઓછા. અહીંયા પણ એવું જ કરશું, એ ઓછા બી અને સી વત્તા ડી નો દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર છે, તો શું કરશું? એનો ગુણાકાર સી વત્તા ડી સાથે, એ ગુણાકારમાં સી. પછી અહીંયા ઓછા બી છે તો ઓછા બી કરી દઈ, અને પછી એનો ગુણાકાર છે સી વત્તા ડી સાથે. છેલ્લો જે પદ છે એ આપણે બે ગુણા એસી એટલે બે એસી અને બે ગુણ્યા બી ડી એટલે બે બી ડી વત્તા બે બી ડી. ચલો ગુણાકાર ફટાફટ બોલતા જાય, એ ગુણ્યા સી એટલે એસી ઓછા એ ગુણ્યા ડી એટલે બી ગુણ્યા સી એટલે સી વત્તા બી વત્તા અને ઓછા ડી છે ઓછા બી ડી બી ડી. અહીં એ ગુણ્યા સી એટલે વત્તા એસી, એ ગુણ્યા ડી એટલે વત્તા એ ડી, ઓછા છે ઓછા બી ગુણ્યા સી એટલે ઓછા બી સી, ઓછા બી ગુણ્યા ડી એટલે ઓછા બી ડી. હવે જો અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર માઇનસ સાથે કરીને કરી દીધો છે, આપણે કૌંસ છોડવાની જરૂર પડે નહીં અને કૌંસ રદ વગર પણ કરીશું, વત્તા બે એસી અને બે બી ડી મૂકી. ચલો સજાતીય પદ કેટલા છે ગોતતા, બરાબર. એસી એક અહીં છે, પછી એસી ક્યાં છે? અહીં છે, એ પણ વત્તામાં છે, અને બે એસી મતલબ કે ત્રણ પદ એસી વાળા છે અને બધા જ ધન પદ છે, એક એસી બે એસી બે ને બે ચાર એસી, તો આપણે જવાબ આવશે ચાર એસી. પછી જોઈ એડી વાળું સજાતી પદ જુઓ, તો એડી વાળું સજાતી પદ ક્યાં છે? એ અહીં પ્લસ છે ને અહીંયા શું છે? માઇનસ છે, તો બંને ઉડાડી દઈએ આપણે. ચલો એક ચોક એક નિશાની અહીંયા કરીએ. બીસી જુઓ, બીસી છે કે પ્લસ છે, બીસી અહીંયા માઇનસ, બંનેને ઉડાડી દઈએ કારણ કે એક પ્લસ અને માઇનસ છે. હવે બીડી જુઓ, માઇનસ બીડી એક અહીંયા છે અને માઇનસ બીડી એક અહીં છે, એ કેટલા થયા? માઇનસ માઇનસ બે બીડી થયા, બે બીડી આ થયા, તો એ પણ ઉડી જાય છે, માઇનસ માઇનસ આ બીડીને ઉડાડી દે છે. છેલ્લા પદ બે બીડીને, મતલબ કે ચાર એસી છે. એના પછીનો દાખલો આપણે પાંચમો કરી છઠ્ઠો કરીએ છીએ. પાંચમો દાખલો તમને હોમવર્કમાં કરવાનો, છઠ્ઠો દાખલો આપણે કરીએ છીએ.
દ્વિપદી નો ત્રિપદી સાથે આવશે ને. ચલો દાખલો કરો, એ દાખલો છે દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાંક. દ્વિપદી લખી દઈએ પછી ત્રિપદી લખી. હવે અહીં એવું જ છે કે પ્રથમ એક્સ છે એ ત્રિપદીને ગુણશે, પછી વાય છે એ પણ ત્રિપદીને લખી નાખી એક્સ, પછી કૌંસમાં આપણે એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાય નો વર્ગ ત્રિપદી લખી. હવે અહીંયા વાય છે ને એ વાય વત્તા વાય કરી ત્રિપદી લખી દઈએ, વાય નો વર્ગ એક્સ નો વર્ગ ઓછા એક્સ વાય વત્તા ગુણાકાર કરશું ને. ચલો એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ એટલે એક્સ નો ઘન થશે ને ત્રણ ઘાત, પછી એક્સ ગુણ્યા માઇનસ એક્સ વાય એટલે એક્સ બે વખત થાય એટલે માઇનસ એક્સ વર્ગ વાય વર્ગ વાય ખાલી એક્સ નો ગુણાકાર વત્તા વાય વર્ગ સાથે એક્સ અને વાય બે અલગ એક્સ વાય નો વર્ગ થશે. અહીં જોઈ વાય વત્તા એક્સ નો વર્ગ એટલે શું થશે એક્સ વર્ગ વાય વર્ગ વાય બોલે. અહીંયા વાય છે અને અહીંયા એક્સ વાય છે માઇનસ છે એક્સ એક જ વખત છે વાય બે વખત છે એટલે વાય નો વર્ગ થશે એટલે વાય વાય નો વર્ગ એટલે વાય નો. ચલો સજાતીય પદ જોવા મળતા હોય તો જોઈ લો એક્સ નો ઘન છે ક્યાંય નથી તો એક્સ નો ઘન લખી દઈએ, પછી માઇનસ એક્સ વર્ગ અને વાય વર્ગ છે ક્યાંય તો પ્લસ છે એક્સ વર્ગ અને વાય વર્ગ એ માઇનસ છે બંને ઉડાડી દઈએ. ચલો બંને આપણે લીટી કરી અને ઉડાડી દઈએ બંને ઉડી ગયા. એક્સ વાય નો વર્ગ છે તો છે એક્સ વાય નો વર્ગ અહીંયા વધતા છે ને અહીંયા ક્યાં છે ઓછા છે બંને ઉડાડી દઈએ એ પણ ઉડી જાય છે. હવે વાય વર્ગ એક જ રહ્યો અને પ્લસ છે માટે પ્લસ વાય નો વર્ગ એક્સ વર્ગ વત્તા એક્સ ઘન વત્તા. ચલો એના પછીનો દાખલો કરીએ છે છઠ્ઠો સાતમો દાખલો. એક પોઈન્ટ પાંચ એક્સ ઓછા ચાર વાય એટલે કે અહીંયા દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર છે અને વધુના બે પદ છે એના અંદર સાથે જોડવાના છે બરાબર. ચલો દાખલો કરીએ, પહેલો દાખલો છે પછીનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. એક પોઈન્ટ પાંચ એક્સ ઓછા ચાર વાય તો રકમ લખી દઈએ બરાબર, દ્વિપદી અને ત્રિપદી ની રકમ લખતા દ્વિપદી પહેલા મૂકી દઈએ છે ત્રિપદી મૂકીએ છે પછી ઓછા ચાર એક્સ ચાર પોઈન્ટ પાંચ એક્સ ને બાર વાય. તો સૌ પ્રથમ શું કરશું એક દ્વિપદી નું પ્રથમ પદ છે ત્રિપદી સાથે કૌંસ બરાબર, તો એક પોઈન્ટ પાંચ એક્સ લખી દઈએ બરાબર એના કૌંસમાં આપણે ત્રિપદી લખી દઈએ પોઈન્ટ પાંચ એક્સ ચાર વાય. ચલો દ્વિપદી નું બીજું પદ હતું ઓછા ચાર વાય તો ઓછા ચાર વાય લખી દઈએ અને પછી ત્રિપદી લખી દઈએ એક પોઈન્ટ પાંચ એક્સ વત્તા ચાર વાય વત્તા જે જવાબ આવશે એમાં આ બે પદ ઉમેરી દઈએ ચાર પોઈન્ટ પાંચ એક્સ બાર વાય. ચલો ગુણાકાર એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પંદર ગુણ્યા પંદર કરતા આવડતું હોય તો આવડી જશે પંદર ગુણ્યા પંદર બસો પચીસ થાય એક પછી બે માં પોઈન્ટ છે એટલે કે બે પોઈન્ટ પચીસ એક્સ બે વખત છે એટલે એક્સ નો વર્ગ એટલે બે પોઈન્ટ પચીસ એક્સ નો વર્ગ થઈ જશે. એક પોઈન્ટ પાંચ એક્સ ગુણ્યા ચાર એટલે પંદર ચોખ્ખું સાઈઠ સાઈઠ એટલે એક પછી પોઈન્ટ એટલે છ પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ પછી ઝીરો તો નીકળી જાય એટલે છ એક્સ અને વાય રહેશે વત્તા છ એક્સ વાય લખી દઈએ. હવે જો એક પોઈન્ટ પાંચ એક્સ ગુણ્યા ત્રણ એટલે પંદર તેરી પિસ્તાલીસ એટલે ચાર પોઈન્ટ પાંચ થશે ચાર પોઈન્ટ પાંચ એક્સ થશે. ચાલો હવે અહીંયા માઇનસ સાથે ગુણાકાર કરીએ માઇનસ ચાર એક ચાર વાય ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પંદર ચોખ્ખું સાઈઠ એક પછી નીકળી ગયું એટલે માઇનસ છ એક્સ અને વાય માઇનસ ચાર વાય અને ત્રણ છે તો ચાર તેરી બાર થશે એક એક પ્લસ છે ને એક માઇનસ છે માઇનસ બાર વાય. આ જે બે પદ છે એનો તો કોઈ ઉમેરવાના જ છે ખાલી એટલે માત્ર લખી દઈ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ વત્તા. ચલો સજાતીય પદ કેટલા છે એ ગોઠવતા જાય એક્સ નો વર્ગ વાળું પદ આમાં ક્યાંય છે માટે બરાબર બે પોઈન્ટ પચીસ એક્સ વાય છ એક્સ વાય હશે જો છ એક્સ વાય વધતા છે અને છ એક્સ વાય ઓછા છે તો બંનેને કાઢી નાખીએ બંનેની બાદ બાકી શૂન્ય થશે. ચાર પોઈન્ટ પાંચ એક્સ અહીંયા વધતા છે ચાર પોઈન્ટ પાંચ એક્સ અહીંયા માઇનસ છે બંનેને પણ જવાબ ઝીરો આવશે તો બંનેને કાઢી નાખીએ એક અહીંયા જશે. એના પછી માઇનસ સોળ વાય નો વર્ગ છે એ ક્યાંય નથી એટલે અહીંયા લખી દઈ માઇનસ સોળ વાય નો. પછી જો બાર વાય માઇનસ છે અને બાર વાય પ્લસ છે તો એ બંને ઉડી જશે. હવે માત્ર જવાબ આપવા પાત્ર બે પોઈન્ટ પચીસ એક્સ નો વર્ગ ઓછા સોળ વાય નો.
દાખલો મોટો લાગતો હોય, પરંતુ જો તમે એકપદી નો દ્વિપદી સાથેનો ગુણાકાર કરશો તો એ સારી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલા, આનો જે છેલ્લો દાખલો જે છે એ વત્તા બી વત્તા સી અને એ વત્તા બી વત્તા સી, એ તમારે હોમવર્કમાં કરો. એટલે કે એકપદીનો ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, એટલે એક પ્રથમ પદ છે એને ત્રિપદી સાથે ગુણજો, બી છે એને પણ ત્રણ સાથે ગુણજો, અને સી છે એને પણ ત્રણ વખત ગુણશો, એનો સરવાળો કરશો તો જવાબ આવે. અહીંયા આપણે 8.4 9.4 ના આપણે ઘણા બધા દાખલા, આ બધા જ દાખલા છે એ એક પદીના દ્વિપદીના દ્વિપદી સાથે અને દ્વિપદીના ત્રિપદી સાથેના ગુણાકારના જ હતા. ક્યાંક સાદુરૂપ આપવાના હતા તો એ વસ્તુ ઉમેરવાની થતી હતી, એ પણ આપણે શીખી ગયા. આ દાખલાને ફરીથી એક વખત જોઈશો તો આ બધા દાખલાઓ તમને સરસ રીતે આવડી જશે. તો નવા ભાગમાં મળીએ ત્યાં સુધી આ દાખલાના બધા મહાવરા કરતા રહેજો. નવા ભાગમાં આપણે નિત્ય સમ વિશે શીખીશું, ત્યાં સુધી આવજો.